સોમવારે વહેલી સવારે વલસાડ નજીક નંદાવલા હાઈવે પરથી અમદાવાદથી બેંગ્લોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી ટ્રક અને બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિકોએ સ્થળ પર કામગીરી હાથ ધરી હતી. સોમવારે વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગ્લોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઈવે પર ગુંદલાવ ચોકડી પર પસાર થતા સમયે મુંબઈ તરફથી આવી રહેલા આઈસર ટ્રક પૂર ઝડપે આવી રહ્યો હતો. જોકે ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસી જતા સામેથી આવતી ખાનગી બસમાં અથડાયો હતો, જેના પગલે બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર છે. અકસ્માતની જાણ થતા આસપાસના ગામના સ્થાનિક લોકો પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં પણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સોમવારે વહેલી સવારે સર્જાયેલા ટ્રક અને બસના અકસ્માતને લઈને મદદે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે ટ્રક અને બસનો આગળનો ભાગ કચ્છરધાન નીકળી ગયો હતો, જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી ગયો હતો. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા રામસિંહે જણાવ્યું હતું કે હાઈવે પર આવેલી પ્રીત હોટેલ ખાતે સવારનો નાસ્તો કર્યો હતો, ત્યારબાદ 10 મિનિટમાં અકસ્માત સર્જાયો હતો. હું તો મારા બાળકો સાથે બેઠો હતો, બસ ઓવરફ્લો હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતા. નવરાત્રીના કારણે વતન આવ્યો હતો અને હવે નોકરી પર પરત જઈ રહ્યો છું.